મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમમાં નવા નીરની આવક થઈ છે 800 ક્યુસેક આવક સાથે ડેમમાં 1650 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે સૌની યોજનાના મધર ડેમ મચ્છુ બેમાંથી 435 ક્યુસેક પાણી આજે ત્રણ ડેમમાં ઠલવાઈ રહ્યું છે ડેમમાં હાલ 300 દિવસ ચાલે તેટલું પાણી જમા થતાં મોરબીમાં પાણીની સમસ્યા નહીં વર્તાય જેને લઈને મોરબીવાસીઓમાં આનંદની લાગણી છે મોરબી જીવાદોરી સમાન મચ્છુ બે ડેમની અંદર સતત પાણીની આવક છે તે જોવા મળી રહી છે જે રીતે નર્મદાની ડેમની જે પાણીની આવક છે તે મચ્છુ બે ડેમ છે તેની અંદર ઠલવામાં આવી રહી છે અત્યારે 800 જે એમટીએફ પાણી છે તેની નર્મદા ડેમની જે પાણીની આવક છે તે મોરબી મચ્છુ બે ડેમની અંદર જોવા મળી છે સાથે સાથે 435 જેટલી એમટીએફ પાણી અહીંથી જે સૌની યોજના મારફતે આજી નદી છે તેમાં ઠલવામાં આવી રહ્યું છે એટલે કે જે મચ્છુ ડેમ છે તેમાં સતત પાણીની આવક છે તે નર્મદા ડેમની જોવા મળી રહી છે હજુ પણ જે ભારે વરસાદની આગાહી છે તે આગાહી જોવા મળી રહી છે તેના પગલે મચ્છુ બે ડેમ જે મોરબીની જીવાદોરી સમાન છે તેમાં પાણીની આવક છે તે જોવા મળશે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી તો મોરબી જિલ્લાની ઘોડાધ્રોઈ નદી બે કાંઠે વહેતી થઈ છે જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે ઘોડાધ્રોઈ નદી નજીક ચકમપર જીવાપર વાકડા સહિત આસપાસના ગામોની નજીકથી પસાર થાય છે ત્યારે આ ગામોને એલર્ટ કરાયા છે નદી બે કાંઠે વહેતા સુંદર નજારો સર્જાયો હતો.